गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे पार्ट बे टोपला टपके टप एमां आगळ वादळानी गम्मत वार्ता जोई गया। आज आपणे पेज नंबर 18 ऊपर जोईशुं वार्ताना आधारे केटलीक बातचीत करीए, बराबर। तो पहेलुं छे, वादळाए एवुं शुं कर्युं जे तमने सौथी वधु गम्युं? बोलो तो विद्यार्थी मित्रों, वादळाए एवुं शुं कर्युं जे तमने सौथी वधारे गम्युं? तो वादळाओ पोतानी जीतना आनंदमां वादळा एटलू वधु हस्या केम कि आँखोमांथी आनंदी धाराओ वहेवा लागी। ए मने सौथी वधारे गम्युं के ए हस्या अने आनंदनी धाराओ वहेवा लागी अने लोकोने लाग्युं के जाणे वरसाद पड्यो। बे, वार्तामां जे वाक्य तमने सौथी वधु गम्युं होय तेनी नीचे लीटी करो। जे वाक्य तमने सौथी वधारे गमे आ पाठमां ए वार्तामांथी ए वाक्य नीचे तमारे लीटी करवानी छे। के वादळाओ राता, पीळा, गुलाबी, जांबली એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા, એ વાક્ય સૌથી વધારે ગમ્યું તો એની નીચે અંડરલાઈન કરવાની છે। 3. તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? બોલો તો, તમને કયું કપડું સૌથી વધારે ગમ્યું? તો મને વાદળાનું રાતા રંગનું કપડું સૌથી વધારે ગમ્યું। તમને જે ગમ્યું હોય એ મમ્મી પપ્પાને કહેવાનું છે। 4. તમે વાદળું હો તો તમે શું કરો? જો તમે વાદળું હો તો તમે શું કરો? તો વાદળું હોઈએ તો આકાશમાં આપણે પણ એમના જેમ ધમાચકડી અને ગમત કરીએ અને ખેતરે ફરી અને ત્યાં આપણે વરસીએ અને ખેડૂતોને ખુશ કરીએ। 5. સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું દેખાય છે? બોલો તો, તો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં સોનેરી રંગ રેલાય છે, ધરતી ઉપર ચહલપહલ શરૂ થાય છે, પંખીઓ કલરવ કરે છે, મંદિરમાં આરતી થાય છે અને ગણરાવ થાય છે। આપણું મન શિયાળામાં સવારે પ્રફુલ્લિત થઈ જાય છે। શિયાળામાં દરેક ઋતુમાં સવારે મન કેવું હોય છે? આપણું પ્રફુલ્લિત હોય છે, કૂકડો કૂકડે કૂક કરતો હોય છે અને આકાશ તો સૂર્યના પ્રકાશથી એકદમ સોનેરી લાગે છે। 6. વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? તો વાદળું ખેતરમાં વરસે તો સૌથી વધુ ગમે કે ખેડૂતો એનાથી ખુશ થાય। 7. તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે? તો હું વાદળાનો ગડગડાટ સાંભળું ત્યારે આકાશમાં દેવ બાળકો ફટાકડા ફોડીને દિવાળી મનાવતા હોય એવું લાગે છે। અથવા એમ લાગે કે જ્યારે વાદળાઓ અંદર ઝઘડી રહ્યા હોય અથવા દોડાદોડી કરીને એકબીજાને ઝઘડતા હોય એવો અવાજ લાગે, અથવા દિવાળીમાં જ્યારે ફટાકડા ફોડતા હોય એવું લાગે। 8. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે છે? પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે ધૂળ, પાંદડા, ઘણીવાર છાપરાના પતરા, નળિયા અને વૃક્ષો ધરાશાયી થઈ જાય છે, જે આપણે વાવાઝોડામાં જોઈ ગયા કે પવન જોશથી ફૂંકાય ત્યારે શું થાય છે, બરાબર। હવે આગળ જોઈએ। હવે સાચું હોય તો સાચાની નિશાની કરવાની છે અને ખોટું હોય તો ચોકડીની નિશાની કરો। પહેલું, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું? તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય સાચું છે? ના, ધરતી પર નહીં, પણ ક્યાં ફરવા જવાનું મન થયું? આકાશમાં। તો આપણે સામે ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરીશું। 2. વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા, આ વાક્ય કેવું છે? સાચું, વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા, તો ત્યાં ખરાની નિશાની। 3. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા, ખોટું,
વાદળા એક પહાડની પાછળ નહીં પણ એમ એક મોટા પહાડ જેવા વાદળની પાછળ જઈને બેઠા. તો ત્યાં પણ આપણે ખોટાની નિશાની કરીશું. ત્રણમાં ચાર, મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા. આ વાક્ય કેવું છે? સાચું. તો મોટા વાદળાએ નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા હતા. તો ત્યાં સાચું કરવાનું. પાંચ, વાદળા બડબડાટ હસવા લાગ્યા. તો આ વિધાન કેવું છે? ખોટું છે. વાદળા ખડખડાટ હસવા લાગ્યા, બડબડાટ નહીં પણ શું? ખડખડાટ હસવા લાગ્યા. તો ત્યાં ખોટાની નિશાની કરવાની છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન, એક જ શબ્દમાં ઉત્તર લખો. તો અહીંયા આપણે ઉત્તર લખવાનું છે એક જ શબ્દમાં. એક, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો વાદળા ભેગા થઈને કાળા વાદળાની પાછળ જઈને બેઠા. તો ત્યાં આપણે લખીશું કાળા વાદળની પાછળ. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? બોલો તો વિદ્યાર્થી મિત્રો. તો વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. તો ત્યાં લખવાનો છે જવાબ પવન. ત્રણ, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? તો દીવો સળગાવ્યો ત્યારે લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. તો ત્યાં જવાબમાં આવશે સૂર્યોદય. ચાર, ધરતી પરના લોકોએ વીજળી ઝબકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? આંખો ચમકાવતા હતા. શું કરતા હતા? આંખો ચમકાવતા હતા. તો આંખો ચમકાવવાથી નીચેના લોકોને વીજળી ઝબકે છે એવું લાગતું હતું. પાંચ, પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? વાવાઝોડું. શું આવ્યું? વાવાઝોડું. પવને પોતાનું કામ શરૂ કર્યું, પવન ફૂંકવાનું, એટલે ધરતી પર વાવાઝોડું આવ્યું. તો આ રીતે એક જ શબ્દમાં જવાબ તમારે લખવાનો છે. હવે આગળ જુઓ. નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. સાચા અર્થવાળું વાક્ય હોય એની સામે ખરાની નિશાની કરવાની છે, બરાબર? પહેલું, ગુલાબી ઠંડી હતી. તો નીચે આપેલું છે, પહેલું, ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી. મજા પડે એવી ઠંડી હતી, ખૂબ વધારે ઠંડી હતી. તો શું આવશે અહીંયા? મજા પડે એવી ઠંડી હતી. તો ત્યાં બીજા નંબરના વાક્યની સામે ખરાની નિશાની કરવાની છે. બે, સૂર્યોદય થયો. તો સૂર્યને લોકોની દયા આવતી હશે, સૂર્ય ઉગ્યો હશે, સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે. તો અહીંયા શું આવશે? સૂર્ય ઉગ્યો હશે. ત્યાં સાચાની નિશાની કરવાની છે. હવે ત્રીજું, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. એનો અર્થ નીચે આપેલા છે એમાંથી જોઈએ. પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા, વાદળા દોડતા હતા, પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી. તો પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા એ આવશે એનો સાચો અર્થ. તો પહેલું છે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. હવે આગળ જોઈએ. વાક્યોને વાર્તાના પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. શું છે? વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. તો વાર્તા પ્રમાણે વાક્યને ગોઠવવાના છે. અહીંયા વાક્યો આપ્યા છે એમાં પહેલું અને સાતમું આપેલું છે. જુઓ તો પહેલું શું છે? કૂકડો કૂકડે કૂક કરતો હતો. પછી શું આવશે? કૂકડો કૂકડે કૂક કરતો હતો પછી સવાર થઈ. તો છેલ્લું વાક્ય છે ત્યાં બે નંબર આવશે, બરાબર? હવે ત્રીજું, સવાર થઈ એટલે બધા વાદળાઓએ કપડાં પહેર્યા. ક્યાં આવશે? ત્રણ નંબર. વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા એ આવશે ચાર નંબર. પછી પવનને બોલાવ્યો એટલે શું થયું?
वादळા આકાશમાં દોડવા લાગ્યા. ક્યાં આવશે? 5 નંબર. પછી એમને આકાશ આખું વાદળાથી ભરી દીધું અને દીવાની જ્યોત દેખાતી ન હતી. એ ખુશીમાં વાદળાની આંખો ચમકવા લાગી. ત્યાં આવશે 6 નંબર. અને 7 નંબર આપેલો છે કે વરસાદ વરસવા માંડ્યો. તો આ પ્રમાણે તમારે ક્રમ લખવાના છે અને દરેક પેજમાં બધાએ બે બાજુ શબ્દમાં પેજ નંબર લખવાના છે. હવે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આવું હોય ત્યારે તમને શું થાય એનો ક્રમ ચોરસ ખાનામાં લખો. અંદર ચોપડીમાં જુઓ, નીચે કૌંસમાં આપેલું છે. 1 વાવાઝોડું આવ્યું હોય એવું લાગે. 2 નંબર ઉપર છે વરસાદ આવ્યો હોય એવું લાગે. 3 નંબર ઉપર સૂર્યોદય થયો હોય એવું લાગે. 4 વીજળી થાય એવું લાગે. નીચે 8 વાક્યો આપેલા છે એ વાંચવાના છે અને ઉપરના 4 કૌંસમાં આપેલા છે એમાંથી જોવાનું છે કે કયો ક્રમ આવે, કે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે છે, કે વરસાદ આવ્યો હોય, સૂર્યોદય થયો હોય, કે વીજળી થાય એવું લાગે છે. તો એ પ્રમાણે આપણે ક્રમ લખવાના છે. તો ચાલો પહેલું જોઈએ. વાદળાના હાથીએ સૂંઢથી મોટા હૂંફાળા કર્યા. તો શું આવશે બોલો? તો આવશે 1 નંબર. શું આવશે? 1 નંબર. વાદળાનો હાથી હોય અને ફૂંફાળા કરે સૂંઢથી, તો પવન વાવાઝોડું આવ્યું હોય એવું લાગે ને, તો ત્યાં 1 નંબર. હવે 2, આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. તો એ તો બધાને આવડશે. શું આવશે? 3, સૂર્યોદય થયું હોય એવું લાગે. મોટી ટ્યુબલાઇટ એટલે સૂરજ ઉગ્યો હોય, એટલે કે સૂર્યોદય. ક્યાં આવશે? 3 નંબર. હવે 3, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા. એમાં શું આવશે? ગુસ્સે થઈ અને વાદળા ઝઘડે તો શું થાય? વાવાઝોડું આવ્યું હોય એવું લાગે. આમથી આમ દોડાદોડી કરે એટલે લાગે કે વાવાઝોડું આવ્યું, તો ત્યાં 1 નંબર. 4, વાદળાઓએ દિવાળી ઉજવી. તો શું થશે? આકાશમાં વાદળાઓ ચમકે, દિવાળીના જેમ ફટાકડા ફૂટતા હોય, તો લાગે કે વીજળી થાય એવું લાગે, તો ત્યાં 4 નંબર. હવે 5, આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો. તો શું આવશે? આખી ધરતી પર ફેલાય એવો ફુવારો છોડ્યો હોય એટલે લાગે 2 નંબર, કે વરસાદ આવ્યો હોય એવું લાગે, તો ત્યાં 2. 6, એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. શું કહે છે? એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. આજ્ઞા કેવા હોય? ચમકે એવા. તો ત્યાં 4 આવશે, વીજળી થાય એવું લાગે. 7, ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો. તો શું આવશે? 2, વરસાદ આવ્યો હોય એવું લાગે. નળ ચાલુ કરો તો શું આવે? પાણી, તો ત્યાં 2. 8, આકાશની પરીઓએ વાળ ધોયા. આકાશમાં જે પરીઓ હોય એ વાળ ધોવે તો ધરતી પર શું આવે? પાણી, તો વરસાદ આવ્યો હોય એવું લાગે, ત્યાં પણ 2 નંબર. બરાબર, આ રીતે તમારે યોગ્ય ક્રમમાં નંબર લખવાના છે. હવે આગળ જોઈએ. નીચે જુઓ, રીડિંગ ક્રિકેટની રીતે વાદળાની ગમ્મત વાંચો. રીડિંગ ક્રિકેટ એટલે કે આપણે આગળ શબ્દો વાંચ્યા હતા ને, ભૂલ પડે તો -1 અને સાચું વાક્ય વાંચો તો +10. એ રીતે આપણે આ પેરેગ્રાફ વાંચવાનો છે. તો ચાલો વાંચીએ. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને. કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે, તે હે તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે. હું પડું તો ખૂબ વાગે. તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો.
નળિયા પર પડો ત્યારે જુદો અવાજ, પતરા ઉપર પડો ત્યારે ખનખન જેવો, જાય ઝાઝરનો અવાજ અને પાણીમાં પડો ત્યારે તો ટપ ટપ ટપ. તમને બારીના સળિયા પર અને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સૂરજદાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ એ તો કહો કે તમે ક્યાંથી આવો છો, ક્યાંથી આવો છો, તમે મને ત્યાં લઈ જશો? આ નાનકડો મેહુલ અહીંયા સરસ વાત કરે છે. આ મેહુલે અહીંયા વરસાદભાઈ સાથે સરસ મજાની વાત કરી છે. તમે જમીન પર પડો છો ત્યારે તમને વાગતું નથી અને તમે તો કેવા જુદા જુદા અવાજ કાઢીને પડો છો, ખનખર, ઝાઝા જેવો અવાજ, ટપ ટપ, અને ઝાડ અને બારીના સળિયા ઉપર ઝૂલતા અને અજવાળું થાય ત્યારે મસ્ત સ્મિત કરે છે. ક્યાંથી આવે છે એ વરસાદને પૂછે છે મેહુલ. તો જ્યાંથી આવતા હોય ત્યાં મને પણ લઈ જવાનું એ મેહુલ કહે છે કે મને પણ ત્યાં લઈ જશો. તો નાના મેહુલે અહીંયા સરસ મજાની વાત કરી છે.